विद्यार्थी मित्रों, धोरण छ विषय गुजराती। तो विद्यार्थी मित्रों, गुजराती में आपणे पाठ एक चित्र वर्णन अने बीजो काव्य बे हिंद माता ने संबोधन ए आपणे बन्ने समझावी दीधा छे। एनो अभ्यास अने स्वाध्याय पण समझावी दीधा हता। आगळना लेक्चर में आपणे पाठ तरण द्विदल जे एक बोध कथा छे ए पाठ में काले तमने समझाव्यो हतो। तो आजे विद्यार्थी मित्रों एनु फरीथी रिविजन करावी दऊं छूं। जे विद्यार्थीओ ने बाकी होय बे पाठ सुधी ए लखी काढे। पाठ तो अंधरीदर एम हेडिंग मारी एना शब्दार्थ पण आपणे समझावी दीधा हता, तो ए शब्दार्थ पण लखी ले। तो के आ पाठना लेखक छे आई के वीज डी वाळा, एटले के आ एक बोध कथा पाठ छे। एटले के आ लेखके साइलेंस प्लीज, मोतीचारो, प्रेमनो पगरव अने उंदरभाईनी आँखों आवी एवा जाणीता पुस्तकों तेमने लख्या छे। आ बोध कथा में शिल्पीनी आत्मनिष्ठा अने प्रभुनिष्ठा सुंदर रीते व्यक्त थई छे। एटले के एक युवक पोताना व्यवसाय प्रत्ये केटलो खंभीर अने सनिष्ठ छे ते आ बोध कथा में वर्णवायुं छे। तो आ पहली वार्ता छे मूर्ति। तो आपणे शीखवी काढ्यु हतु काले, एक वार्ता आपणे चलावी दीधी हती। आजे फरीथी हूँ एनु रिविजन कराऊँ छूँ कि एक माणस एक वक्त पोताना गाममां बनी रहेला नवा मंदिरना निर्माण कार्य जोवा गयो हतो। एटले के गाममां नवुं मंदिर बनतुं होय तो ए मंदिर जोवा सौ लोको जाय। एमांथी एक माणस पण ज्यारे मंदिरनुं निर्माण कार्य थतुं हतुं ત્યારે એ માણસ મંદિર જોવા ગયો। ત્યાં જઈને એને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપારના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। એટલે કે એમાંથી એક શિલ્પીકાર એટલે શું થાય, જે મૂર્તિઓ બનાવે એને આપણે શિલ્પીકાર કહીએ છીએ। આપણે ધોરણ પાંચમાં પણ શિલ્પીકાર પાઠ શીખી ગયા હતા। તો કે આ એક શિલ્પીકાર છે જે એકાગ્રતાથી એટલે કે એક ચિત્તે ધ્યાનથી આરસપારના પથ્થરો હોય એમાંથી ભગવાનની મૂર્તિઓ ઘડી રહ્યો હતો, એટલે કે મૂર્તિઓ બનાવી રહ્યો હતો। પહેલાં માણસને એના કામમાં રસ પડી ગયો, એટલે કે આ માણસ જ્યારે મૂર્તિ બનાવતો હતો ત્યારે જે પેલો માણસ મંદિરના નિર્માણ કાર્ય માટે ગયો, એટલે કે મંદિર બનતું હતું એ જોવા ગયો, એ માણસ પણ આ શિલ્પીને બાજુમાં બેસી ગયો। અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એક એવી જ અન્ય મૂર્તિ ઉપર પડી। એટલે તમે ચિત્રમાં જોઈ શકો છો કે ચિત્રમાં બે મૂર્તિ દેખાય છે અને બંને મૂર્તિ સરખી જેવી છે। આ શિલ્પીકાર છે અને આ પેલો માણસ છે જે આ મૂર્તિ જોવા બેસી ગયો, એટલે કે ગામમાં જે મંદિરનું નિર્માણ કાર્ય થવાનું હતું એ જોવા ગયો હતો અને પછી એને કામમાં રસ પડ્યો, એટલે કે તે શિલ્પીની બાજુમાં બેસી ગયો। અચાનક જ એનું ધ્યાન બાજુમાં પડેલી એક એવી જ અન્ય એક મૂર્તિ ઉપર પડ્યું, એટલે કે અચાનક એનું ધ્યાન ક્યાં પડ્યું, જે મૂર્તિ શિલ્પીકાર બનાવતો હતો એની બાજુમાં બીજી જ એક મૂર્તિ એના જેવી પડી હતી। એને નવાઈ લાગી, એને શિલ્પીને પૂછ્યું કે મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? એટલે એને એમ લાગ્યું કે બંને સરખી મૂર્તિઓ છે, એટલે તે શિલ્પીકારને પૂછે છે કે મંદિરમાં બે સરખી મૂર્તિઓ છે, એક સરખી મૂર્તિઓની જ જરૂર છે, પ્રશ્ન પૂછે છે। ના, શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે। એટલે કે જે આ બીજી મૂર્તિ છે એમાં થોડું નુકસાન થઈ ગયું, એટલે કે તેને છેલ્લી ઘડી એટલે કે આખી મૂર્તિ બનાવી દીધા પછી છેલ્લા સમયે તેને પડતી મૂકી દેવી પડી। પહેલાં માણસે ઊભા થઈને મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ, એટલે પેલો માણસ ઊભો થયો અને પછી જે બીજી મૂર્તિ હતી જેને આ શિલ્પીકારે નુકસાની ગણાવી હતી એ મૂર્તિ આ માણસે ચારે તરફથી તપાસી
જોઈ એને તો ક્યાંય જગ્યાએ કોઈ પણ નુકસાન દેખાયું નહીં, એટલે કે આ શિલ્પીકારને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ નુકસાન દેખાયું નહીં. એને આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એટલે તે કહે છે કે આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી, પરંતુ તમને કોઈ જગ્યાએ નુકસાન દેખાય છે. એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે. એટલે કે આ શિલ્પીકાર શું કહે છે કે મેં આ જે મૂર્તિ બનાવી છે એમાં નાક પાસે નાનો એક ઘસરકો એટલે કે એક લીટો થઈ ગયો છે. શિલ્પીએ કહ્યું, પેલા માણસને ફરી વાર ધ્યાનથી જોયું ત્યારે એને નાનો ઘસરકો દેખાયો. એટલે કે જ્યારે માણસ શિલ્પીકારે એ માણસે શિલ્પીકારને પૂછ્યું અને કઈ જગ્યાએ ઘસરકો પડ્યો છે, તો ત્યારે તેને ધ્યાનથી જોયું ત્યારે તેને નાનો ઘસરકો દેખાયો. એને શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? પ્રશ્ન પૂછે છે કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? આગળ આપણે જોઈએ કે પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શિલ્પીએ જવાબ આપ્યો. સ્તંભ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? થાંભલો. સ્તંભનો અર્થ થશે થાંભલો, કે પેલા 20 ફૂટ ઊંચા થાંભલા ઉપર કરવાનો છે, શિલ્પીએ જવાબ આપ્યો. પેલા માણસનો આશ્ચર્યનો પાર ન રહ્યો, એટલે કે પેલા માણસને નવાઈ લાગે. એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચી જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ કરે છે? પ્રશ્ન. એટલે કે હે માણસ, કે આ મૂર્તિ બહુ ઊંચી જગ્યાએ મૂકવાની છે તો ઊંચી જગ્યાએ આટલો નાકની જગ્યાએ નાનો ઘસરકો દેખાય નહીં, તો કે તું આ ખોટી મહેનત શું કામ કરે છે? એ નાકનો ઘસરકો નાનો ઘસરકો કોઈ જોવાનું નથી. શિલ્પીએ પોતાનું કામ કરતાં અટકાવીને પેલા માણસની સામે જોઈ એને જવાબ આપ્યો અને પછી તે હસીને બોલ્યો, ભાઈ બીજું તો કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ હંમેશા સત્ય બોલવું જોઈએ, સારું કાર્ય કરવું જોઈએ. આપણે ખરાબ કાર્ય કરીએ એ ભલે આપણે એમ લાગે કે કોઈ જોતું નથી, પણ ભગવાન તો એ કાર્ય જોઈએ જ છે. એટલે કે આપણે જેવા કર્મ કરીશું એવું જ આપણે ફળ મળે, સારા કર્મ કરવાથી સારું ફળ મળે. તો આ શિલ્પીકાર એટલે કે આ મૂર્તિની સ્થાપના 20 ફૂટ ઊંચા થાંભલા ઉપર થવાની હતી. જો આ શિલ્પીકારની જગ્યાએ જો બીજો કોઈ શિલ્પીકાર હોય તો કે એટલો એ નાનો ઘસરકો કોઈ ધ્યાનથી જોઈએ તો જ દેખાય, પણ છતાં તેને એ મૂર્તિ પડતી મૂકી દઈ અને બીજી મૂર્તિ બનાવવા લાગ્યો. કારણ કે એને કે ભગવાનનો તો કે મને ડર છે, ભલે કોઈ ના જોવે તો કંઈ નહીં, પણ મને ખબર છે કે મારી મૂર્તિમાં આ ખામી રહી ગઈ છે, એટલે કે હું અને મારો ભગવાન તો આ જાણીએ જ છીએ ને. એટલું કહી એટલી જ એકાગ્રતાથી એટલે કે એટલું જ ધ્યાનથી આ માણસે ફરીથી પોતાનું કામ શરૂ કરી દીધું. નિશબ્દ એટલે કે કશું બોલ્યા વિનાનો, એટલે કે તેની પાસે કંઈ બોલવાના શબ્દ જ નહોતા, એટલે કે કંઈ બોલ્યા વિના, એક પણ શબ્દ બોલ્યા વિના પેલો માણસ શિલ્પીને જોઈ રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આગળના લેક્ચરમાં સમજાવી દીધું હતું, આજે આપણે એનું ફરીથી રિવિઝન કરાવ્યું. હવે આપણે 2 નંબર કરીને જોઈએ સ્વમૂલ્યાંકન. જે પહેલી મૂર્તિની વાર્તા હતી, હવે બીજી સ્વમૂલ્યાંકન. સ્વમૂલ્યાંકન એટલે કે આપણે જે પોતે મૂલ્યાંકન કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? સ્વમૂલ્યાંકન. હવે હું તમને પાઠ સમજાવું અને પછી સ્વાધ્યાય આપું. સ્વાધ્યાયનો અર્થ શું થાય? સ્વ અધ્યયન, જાતે લખવું, એટલે કે આપણે આ સવાલના જવાબ જાતે લખીએ, મોઢે લખીએ, એને સ્વ અધ્યયન કહેવામાં આવે છે. તો પરદેશની એક વાત છે,
कई बात है परदेशी त्यानो एटले के परदेश एटले के विदेश नी एक बात छे। त्याना एक स्टोर में एक युवक दाखल थयो। स्टोर एटले के दुकान, तो के त्याना एक नाना स्टोर में एक युवक दाखल थयो एटले के त्यां आव्यो। दुकानदार साथे नम्रताथी वात करीने तेने पब्लिक फोन वापरवानी मंजूरी मांगी। एटले के तेने दुकानदार साथे नम्रताथी एटले के विनम्र प्रेमथी अने शांतिथी वात करी अने तेने पब्लिक फोन वापरवानी मंजूरी मांगी। एटले के दुकान में जे पब्लिक फोन होय छे जे ग्राहक माटे अने बधा माटे वापरी शकाय एने पब्लिक फोन कहीए छे। तमे चित्रमां जोई शको छो आ पब्लिक फोन एटले के तेने पब्लिक फोन वापरवानी मंजूरी मांगी। मंजूरीनो अर्थ शुं थाय? परवानगी मांगी। दुकानदारे हा पाड़ी एटले के दुकानदारे तेने हा पण पाड़ी। युवकना हाथ मेला अने खराब होता एटले आ स्पीकर फोन पर वात करतो हतो। एटले के जे आ युवक हतो एना हाथ मेला अने खराब हता तेथी ए मानस तेना उपर वात करतो हतो, स्पीकर उपर राखीने वात करतो हतो। आपणे पण कोई कार्य करता होय तो आपणो फोन काने ना धरी सके तो आपणे स्पीकर उपर वात करीए एम आ मानस स्पीकर उपर वात करतो हतो। अन्य कोई ग्राहक ए समये स्टोरमां हाजर न होवाथी दुकानदार एनी वात ध्यानथी सांभळी रह्यो हतो। एटले के अन्य कोई એટલે કે જ્યારે આ છોકરો સ્પીકર ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે બીજો કોઈ ગ્રાહક દુકાનમાં હતો નહીં, એટલે કે આ સ્ટોરમાં બીજો કોઈ માણસ ન હોવાથી આ દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો। સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી એટલે કે આ છોકરો કોઈ સ્ત્રી જોડે વાત કરી રહ્યો હતો। युवके कह्यू, मैडम तमे मने तमारे त्यां लोन काफानुं काम आपी सको खरा? एटले के आ युवक शुं कहे छे के मैडम तमे मने तमारे त्यां लोन काफानुं काम आपी सको छो खरा? एटले के ते प्रश्न पूछे छे। खरेखर आ युवक कोण छे? जे युवक आ युवतीना दुकानमां ने एना स्टोरमां લોન કાપવાનું કામ કરે છે, પણ પોતે કેવું કામ કરે છે એની તપાસ કરવા માટે એ બીજી દુકાનમાંથી આ મેડમને ફોન કરે છે, એટલે કે પોતાના કામનું પોતાની જાતે જ અવલોકન કરે છે, મૂલ્યાંકન કરે છે કે પોતે કેવું કામ કરે છે એના માટે। તો નહીં ભાઈ, લોન કાપવા માટે તો મેં માણસ રાખી લીધેલ છે। એટલે કે આ યુવતી શું કહે છે કે મા લોન કાપવા માટે મેં એક માણસને રાખી લીધેલો છે। યુવક બોલ્યો, મેડમ અમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હો એના કરતાં અડધા પગારથી હું લોન કાપીશ। એટલે આ યુવક શું કહે છે કે અત્યારે તમે જે માણસને પગાર આપતા હોય છો, તમારી ત્યાં રાખેલ માણસને તમે જે પગાર આપો છો એ પગાર કરતાં અડધા જ પગારથી હું લોન કાપીશ, એના કરતાં અડધો પગાર આપશો તો પણ હું લોન કાપીશ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો લેક્ચર પૂરો થાય છે। આ અધૂરો પાઠ આપણે કાલે સમજાવીશું। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ 3 ગ્રીડર એનું વાંચન કરવું